अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। આખા વિશ્વની સ્પેસ એક જ છે, એ સ્પેસ ને પહેલા પહેલી કઈ અવસ્થા હતી, અત્યારે શું અવસ્થા છે, પછીની શું અવસ્થા છે, એ રીતે નથી જોતો. સ્પેસ ને વર્તમાન તરીકે જ જોવે છે. હંમેશા આત્મા જે છે, એ આત્મા જે સ્પેસ ઉપર છે, એ સ્પેસ ના આધારે આ બાહ્ય સ્પેસ એ ઉદય કર્મ ને આધીન ભેગી થાય છે. પણ એ સ્પેસ ને અલગ અલગ ફેસીસ માં, જેમ આપણે શું કહીએ છીએ કે ભાઈ ગઈકાલે પણ હું હતો, આજે પણ છું, આવતીકાલે પણ હોઈશું, તો એ આપણે એને અવસ્થા રૂપે સ્પેસ ને આઈડેન્ટિફાય કરીએ છીએ. તો એવી રીતે જ્ઞાનીઓ નથી જોતા, કારણ કે જો સમજાવું તમને, કેવળ જ્ઞાન નો મતલબ શું કે કોઈ પણ અવસ્થાનું અસ્તિત્વ મારા આધારે છે, એના આધારે મારું અસ્તિત્વ નથી. ઇફ આઈ એમ, ધેન ધ સ્પેસ ઇઝ ધેર, ધેન ધ સર્કમસ્ટાન્સીસ આર ધેર. બટ ઇફ આઈ એમ નોટ, નો સ્પેસ એન્ડ નો સર્કમસ્ટાન્સીસ. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? હા. એટલે બધું મારા આધારે છે. અજ્ઞાની શું કે, સંજોગોને આધારે હું છું. ત્યારે જ્ઞાની શું કે, મારા આધારે સંજોગો છે, હું નથી તો સંજોગ કેવી રીતે હોય? આખી ચેન્જ યોર વિઝન, આખું વિઝન બદલી જાય. જ્ઞાનીઓને, આત્મજ્ઞાનીને શું થાય, હું છું તો દુનિયા છે, હું નથી દુનિયા કેવી રીતે હોય? જ્યારે અજ્ઞાની શું કહે છે કે દુનિયાને આધારે હું છું. સી, આખું ડિરેક્શન જ ઉધું છે આખું. એટલે એને અજ્ઞાની કહીએ છે. અજ્ઞાની એટલે એવું નહીં કે પાપ જ કરે, પાપ કરે ને પુણ્ય કરે, પણ જેની દ્રષ્ટિ સંસારના આધારે મારું અસ્તિત્વ છે એને અજ્ઞાની કહેવાય. અને જ્ઞાની કોને કહેવાય, કે મારા આધારે સંસારનું અસ્તિત્વ છે, હું ના હોઉં તો સંસાર કેવી રીતે હોય? પરમાણુ છે. હવે ધારો કે ટેબલ છે, તો એની લિમિટેશન છે કે એમાં ચેતન નું અસ્તિત્વ, બાકી ચેતન નું અસ્તિત્વ તો બધે જ છે, અને ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું લિમિટેશન છે કે એમાં ચેતન નથી રહી શકતું. એમાં શું ચેન્જ હોય છે, જે અજડ વસ્તુ માં એમાં ચેતન નથી રહી શકતું? સપોઝ કે ઝાડ છે અને આપણે પોતે, તો પરમાણુ ના લેવલે ઝાડ નું એક જ છે ને, કારણ કે બંને માં આત્મા તો છે જ, અને જળ તત્વ મેઇનલી પરમાણુ નું જ બનેલો છે. પાણી છે, જો હું સમજાવું,
ચેતનને જોવાની સમજવાની રીત બતાવું છું. ચેતન બે રીતે હોય. ચેતન વસ્તુની અંદર મૂળ રૂપે હોય, જેમ કે આપણું ઝાડ છે તો ઝાડની અંદર આત્મા હોય, બરાબર છે? હવે ઝાડને તમે મૂળમાંથી કાપી નાખ્યું એટલે ઝાડનો આત્મા જતો રહ્યો. ઓકે, હવે ઝાડની અંદર જે લાકડું છે એ લાકડાના પુરાણમાં આત્મા છે, પણ એ ઝાડનો આત્મા નથી. ફેરફાર કેમ થઈ ગઈ? તો કે ચેતન ના હોય તો ના થાય. ચેતન કરતું ચેતન ની હાજરી થી, જેમ આપણે માણસ બાળક થાય, યુવાની થાય, બુઢો થાય, એનાથી ઉંમર લાયક થાય અને મૃત્યુ પામે, આ બધી અવસ્થા કેમ કરે છે? તો કે આત્માને આધારે. હવે હવે આત્મા નીકળી ગયો પછી તમે આ શરીર મૂક્યો તો શરીર તો જળ છે, સમજાય છે ને? એમાં ચૈતન્યતા નથી રહેતી. એવી રીતે આ સ્ટેજીસ બધા કેમ આવે છે? ચેતનની હાજરીથી. એટલે જે જળનો આત્મા હતો એ નીકળી ગયો, સમજાય? એમ આપણું આ બોડી છે, આ બોડીને શ્વાસ બંધ થઈ જાય એટલે આ બોડીનું આત્મા, પણ આ બોડીની અંદર જે પાણી છે, લોહી છે, એમાં તો જીવ હોય કે ના હોય? એ કઈ તો મરી જાય, એ તમે બાળો તો મરી જાય ને, તો એ જીવો જુદા. ને એ જીવ હશે ત્યાં સુધી આ બોડી હળે ભળે બધું થાય. સારું જીવ ના હોય તો સારું એકલું જળ કેમનું હળી જાય? આ લોખંડ છે ને, એ લોખંડ ની અંદર પણ ચેતન છે, પણ કેવું ચેતન છે? આવી રીતે જ્યાં સ્પેસ હોય ને, સ્પેસમાં, સ્પેસમાં લોખંડ નો આત્મા એવું નહીં કહેવાનું, એ સ્પેસમાં જે વાયુ છે એની અંદર આત્મા છે. લોખંડ નો આત્મા એવું નહીં કહેવાનું. હા, તો જ એ કાટ લાગે, નહીં તો કાટ લાગે જ નહીં. સ્પેસ ના આધારે તો તમે સેપરેટ કરી શકો છો. એની અંદર રહેલું પાણી હોય, એની અંદર રહેલી સ્પેસ હોય, એની અંદર રહેલો વાયુ હોય, એ તો જીવ હોય ને. હવે સમજાય મારી વાત? પણ એનો આત્મા નીકળી ગયો, એનો આત્મા નીકળી ગયો. જેમ આપણે કૂતરું છે, હવે કૂતરાનો આત્મા હતો, બરાબર છે? અંદર હવે કૂતરું મરી ગયું. હવે જે હડે છે ને, જે કીડા છે ને, જે અંદર લોહી છે ને, પરું છે ને, માંસ છે, એમાં પણ આત્મા ખરા કે નહીં? પણ એ કૂતરાના કહેવાય ના કહેવાય. પણ એટલા માટે તો એ હડે છે. જો ચેતન ના હોય તો હડે કેમનું? એટલે ચેતન ની હાજરી થી એ હડે છે, ખ્યાલ આવ્યો ને? એટલે એના જીવ છે, જીવ હોય ને એટલે એની લાઈફ હોય, જળ ની લાઈફ ના હોય. જળ વસ્તુ નું પોતાનું આત્મા નથી, પણ જળ વસ્તુ માં સ્પેસ છે, એમાં બર્ડ નેચરલ આત્માઓ છે, હવા રૂપે, પાણી રૂપે. એટલે આવી રીતે સમજવાનું. આ બધી વસ્તુ છે સાયન્ટિફિકલી સમજો ને તો જ ખબર પડે, નહીતર આપણને લાગે કે જળમાં આત્મા હતો હશે એવું લાગે આપણને. ઓકે ઓકે, જય સચિદાન. ઓકે, જય સચિદાન. જય સચિદાન. આત્માની તત્વ દ્રષ્ટિએ ડેફિનેશન, પ્રતિષ્ઠિત આત્માને તત્વ કહેવાય નહીં ને? પ્રતિષ્ઠિત આત્માની તત્વ દ્રષ્ટિ ડેફિનેશન એટલે કે જળ અને ચેતન ની
જળ અને ચેતન એટલે રિલેટિવ અને રિયલ, જળ અને ચેતનની હાજરીમાં રોંગ બિલીફ ને કારણે રોંગ બિલીફ જે ઉભી થઈ એને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. એટલે બિલીફ ઇઝ ઇક્વલ ટુ ચેતનનો ભાવ અને જળ પરમાણુ પોતાની હાજરી. હા જે બિલીફ, હા છે, રાઈટ રાઈટ રાઈટ, બરાબર છે, બરાબર છે, બરાબર છે. હજી બીજું એક વાત કે આપણે જેમ હમણાં કહ્યું કે જ્યારે બે બે પીસીસ ના થઈ શકે અથવા બે પીસીસ થાય છે ત્યારે વચ્ચે સ્પેસ હોય છે, એવી જ રીતના ટાઈમિંગ ડેફિનેશન દાદાએ આપી છે કે ભાઈ જયારે એક પરમાણુ બીજા પરમાણુ ને ક્રોસ કરે છે તો એ છેલ્લામાં છેલ્લો એને સમય કરવો છે. અને બીજી એક વાત કહી છે તો આપનું આના વિશે શું કેવું છે કે જયારે સ્પેસ હોય તો ત્યાં જીવનું અસ્તિત્વ હોય શકે? હોય ને, સ્પેસ હોય તો. બે પરમાણુ ની વચ્ચે હોય એટલી મોટી શક્તિ છે, એટલી મોટી શક્તિ છે કે જે આજે અણુબોમ બનાવે છે એની અંદર પણ આ આજ આજ છેલ્લામાં છેલ્લા પરમાણુ નો વિસ્ફોટ કરે છે અને એની આ અસર થાય છે એની તાકાત નું. એટલે એને પરમાણુ અણુ બોમ્બ અને પરમાણુ બોમ્બ કહે છે. ઓકે, અને એક બીજો પ્રશ્ન કે જે આ ગતિ સહાયક અને સ્થિતિ સહાયક જે આપણે કહીએ છીએ કે આપણે કહ્યું શક્તિ રૂપે છે, તો જે આજની સાયન્સ અને ફિલ્ડ રૂપે માને છે કે આખા બ્રહ્માંડમાં ફિલ્ડ એક્ઝિસ્ટ કરતું હોય તો ફિલ્ડ અને ફિલ્ડ એજન્ટમાં એ શક્તિનું સાયન્ટિફિક નામ છે. દુનિયા બની છે તો કહું છું, ફોર એક્ઝામ્પલ ગ્રેવિટેશન ફિલ્ડ છે તો આખા યુનિવર્સમાં એક્ઝિસ્ટ કરતું હોય ભલે પછી એને ડેફિનેશન આપણે કોઈ પણ રીતે આપીએ, પણ આ ટૂંકમાં આ જે શક્તિ આપવા હોય આમાં શું થાય, આમાં શું થાય છે કે લોકો એમ કે ગ્રેવિટેશન નો ફોર્સ અમુક લેવલ સુધી લાગે છે પછી ઉપર લાગતો નથી. ના ના ના, એ આખા આખા યુનિવર્સમાં એક્ઝિસ્ટ કરે છે ગ્રેવિટેશનલ ફોર્સ. જ્યાં મેટર હોય, જ્યાં જળ હોય, ત્યાં ગ્રેવિટેશન હોય, એ બહુ સૂક્ષ્મ વાતો છે. ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત ત્યાં લાગતો નથી એમ. સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ નું કારણ છે એમ કહેવા માંગુ છું. સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ એવા હોય કે જેના આધારે અમુક ઠેકાણે અસર હોય, અમુક ઠેકાણે એની અસર ના હોય, પણ ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. જેમ દાખલો આપું છું કે સૂર્યનારાયણ તો ઉગેલો છે પણ અહીંયા અહીંયા રાત કેમ થઈ ગઈ, તો કે સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ એવિડન્સ એનું અસ્તિત્વ છે પણ તોય તમારે રાત થઈ ગઈ. કારણ કે ખ્યાલ આવે કે નહીં, એટલે જેવો એંગલ બદલાયો કે અહીંયા રાત થઈ ગઈ, ત્યાં દિવસ થઈ ગયો અને ત્યાં દિવસ થયો તો અહીંયા રાત થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એ એ એ સિદ્ધાંતિક વસ્તુ નથી, એને હું અવસ્થા કહું છું એમ કહું છું. કોઈ વ્યક્તિ લોજિકલી એમ કે તમે આ તત્વો ની વાત કરો કે આ તત્વ અહીંયા નથી, તો એ સર્કમસ્ટાન્સીસ છે એના એને કારણે કહે છે. એવું એવું કહેવા માંગુ છું. પ્રતીતિ લક્ષ અને અનુભવ ની ડિમાર્કેશન. પ્રતીતિ એટલે પ્રતીતિ એટલે યોર બિલીફ, રાઈટ, માન્યતા.
જેમ પેલી રોંગ હતી એમ રાઈટ થઈ ગયું, એ બિલીફ ને પ્રતીતિ કહેવાય. પછી લક્ષ, લક્ષ નો મતલબ થયો જે બિલીફ છે એનું રિયલાઇઝેશન થવું, એને લક્ષ કહેવાય. થવું ગોલ, ગોલ કહેવાય ને, એને લક્ષ કહેવાય. અને રિયલાઇઝેશન થાય એને એક્સપિરિયન્સ કહેવાય. એક્સપિરિયન્સ, અનુભવ. એલો પ્રતીતિ, લક્ષ અને પ્રતીતિ. પણ આપણા લક્ષમાં શું છે કે પ્રતીતિમાં હું આત્મા છું તે છે, એ લક્ષ કહેવાય. શેની પ્રતીતિ? તો કે આત્માની પ્રતીતિ. હવે પણ અનુભવ ક્યારે કહેવાશે? કે જયારે મને રિયલાઇઝ થશે આત્માનું, એટલે હું દેહ છું એ અજ્ઞાન નીકળે, એટલે તમારી પ્રતીતિ મજબૂત થતું જાય છે લક્ષ તરફ. અને એક દિવસ તમારી પ્રતીતિ એટલી મજબૂત થશે કે લક્ષ એ તમારું પ્રતીતિ નો એન્ડ આઈ અને અનુભવમાં ટ્રાન્સફર થઈ જશે, એ તમારું લક્ષ આઈ ગયું. બરાબર. હવે અર્જુન અને કૃષ્ણ ભગવાન જે એમને પ્રતીતિ, એટલી પ્રતીતિ, પ્રતીતિ લક્ષ ને અનુભવ, ત્રણેય પ્રતીતિ લક્ષ ને અનુભવ. અનુભવ, અનુભવ શબ્દ ના બોલાય અત્યારે, પણ એમને એમને પ્રતીતિ લક્ષ, પ્રતીતિ હાઈ લેવલ ની હતી, લક્ષ ની પ્રતીતિ હાઈ લેવલ ની હતી. અને પોતે વેદ વિજ્ઞાન ને પામેલા, વેદ વિજ્ઞાન ને પામેલા અને પોતે આ જગત ના સનાતન સત્ય ને દર્શન રૂપે સમજેલા. પણ અનુભવ ક્યારે આવે? અનુભવ તો લાસ્ટ બર્થ માં આવે, જેને આપણે સ્પષ્ટ વેદન કહીએ છીએ. એટલે સિદ્ધાંત થી વાત કરવા માંગુ છું, આપણે કોઈનું ઇરિસ્પેક્ટ નથી કરવા માંગતા. વી ફોલો ધ પ્રિન્સિપલ. બરાબર. અને બીજું એક પૂછવાનું હતું, આ જે વિજ્ઞાન છે આપણું સમજમાં તો ટોટલ આમાં એક મિનિટ, પણ એને હવે એ રીતે હું આમ એને શેર કરું છું કે આત્મા સિવાયનું બધું જ ઉદય કર્મ, પ્રકૃતિ બધું. બરાબર. અને દાદાએ, દાદાએ કહ્યું છે કે અનનેચરલ નેચર છે એને શું કહેવાય? પરિણામ કહેવાય, કોઝ ની ઇફેક્ટ કહેવાય. બરાબર. જે નેચરલ નેચર છે એને કોઝ ની ઇફેક્ટ ના કહેવાય, પણ બે ને કુદરતી રચના તો કહેવાય. બરાબર. આ 15 વર્ષની જૂની સમજણ છે ને, કાળી છે. કઈ વાંધો નહીં, તમે બોલો ને એટલે મેં કીધું હું તમારે તમારા મનમાં શેર કરતા પેલા હું કરેક્શન કરી નાખું ને, એટલા માટે. પછી એટલે પ્રકૃતિને આપણે એમાં એનાલિસિસ નહીં કરવું, પ્રકૃતિમાં ઉડા ઉતરવું નહીં, એ તો હું શીખી ગયો આપણી પાસેથી. બરાબર. હા. અને જ્યાં જ્યાં આપણો ઉપયોગ ચૂક્યા એટલે જુદાપણું ના રહ્યું દાખલો બનાવું છું બાળકોને, તો ત્યાં જયારે ક્લાસમાં જાઉં ત્યાં સુધી એકલા બેઠા હોય ત્યાં સુધી તો આપણે આમ ઉપયોગ આમ રહે છે કે ભાઈ પ્રકૃતિ એ આખું મિકેનિકલ ભેદ જ્ઞાન છે, હાજર રહેશે. દાખલો આપણે બનાવવાનો ચાલુ કર્યો ત્યારે તો પછી આપણે ટોટલ એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. તો પેન્ડિંગ કર્મ જે કહે છે કે ભાઈ પેન્ડિંગ રહેશે કર્મ, તમે ઉપયોગ ચૂક્યા નહીં પછી પેન્ડિંગ કર્મ બીજા ભાવે આવશે, આવું બધું કહે છે, તો પછી એ પેન્ડિંગ કર્મ એટલે શું? એ કઈ રીતે પેન્ડિંગ રહેશે? એટલે પેન્ડિંગ કર્મ તો એ જ્ઞાની પુરુષ દાદા ભગવાને એક નવો વર્ડ ઉભો કરેલો છે. એમનું અન્ડરસ્ટેન્ડિંગ હતું, એમનું દર્શન હતું, એમનું વિઝન હતું. પણ પેન્ડિંગ એટલે આપણે સાચી ભાષામાં સમજાવું કે જે કર્મ આપણું હંમેશા પેન્ડિંગ, તો નવું કર્મ જ બંધાય છે, કોઈ જ પેન્ડિંગ રહેતું નથી. પેન્ડિંગ રહેતું નવું કર્મ જ બંધાય છે. પણ જ્ઞાની પુરુષે જ્ઞાનની ભાષામાં એવું કીધું કે મેં તમને જ્ઞાન આપ્યું કે તમે શુદ્ધાત્મા છો અને આ મન વચન કાયમી અવસ્થા માત્ર કુદરતી રચના છે, પરિણામ રૂપે છે. બરાબર છે. પણ તમે પરિણામને પરિણામ તરીકે જોઈ શક્યા નહીં અને શુદ્ધાત્મામાં રહી શક્યા નહીં,
માટે જે તે વખતે બાકી રહી ગયું એને પેન્ડિંગ કહેતો ચાર્જ જ છે પણ એમને ચાર્જ ને પેન્ડિંગ સમજો આપણે એટલે આપણે મિનિંગ સમજી લેવાનું બસ હા બરાબર બરાબર બરાબર